2005 ની અંદર સ્વામી અમદાવાદ હતા અને એક યુવક 4 ફૂલસ્કેપ ભરીને ચિઠ્ઠી લખીને આવ્યો તૈયાર. પછી પોતે તો આવ્યો જ તો, પણ ભેગો ચિઠ્ઠી લઈને આવ્યો અને સ્વામીને ચિઠ્ઠી આપી કે આ વાંચો. અને સામે ઊભો રહ્યો, એમાં એવું લખેલું કે હું એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો, પણ બન્યું એવું કે છોકરીના મા બાપે પરાણે એને બીજે વિવાહ સગાઈ કરાવી દીધી. હવે એના બીજી જગ્યાએ લગ્ન થતા હું જોઈ શકીશ નહીં, મને આશીર્વાદ આપો કે મારા એની જ સાથે લગ્ન થાય. આવું એ હોય છે, હજી સાંભળો, હજી હસવા જેવું તો હવે આવશે. જો આપ હા પાડશો તો ઠીક, તો સારું જ છે કે ભાઈ તું એની જડે આગળ મથે જ રાખ, ગમે તેમ કરીને સામે વાળાને સમજાય. જો તમે હા પાડશો તો ઠીક, પણ જો તમે ના પાડશો ને તો હું આપઘાત કરીને મરી જઈશ, નક્કી જ કરીને આવ્યો હતો બધું. પછી કેવી રીતે આપઘાત કરીશ? તો કે હું ભૂખ્યો તરસ્યો રહીશ અને હું આપઘાત કરીને મરી જઈશ. ત્યારે સ્વામી એને વાત કરી, ભાઈ ભગવાને સારા માટે જ કર્યું હશે, થોડી ધીરજ રાખ. ત્યારે પેલો કે અમદાવાદની અંદર તમે બધા અમદાવાદ ઓછું આવ્યા હશો એટલે ખ્યાલ નહીં હોય, અમદાવાદની અંદર બાપાને શાસ્ત્રીજી મહારાજે જ્યાં આંબલીવાળી પોળની અંદર ચાદર ઓઢાડીને સંસ્થાના પ્રમુખ બનાવેલા, ત્યાં આગળ અત્યારે બધા હરિભક્તો પોતાના મનોરથો સંકલ્પો પૂરા કરવા માટે ત્યાં શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીના ઢોલિયા ઉપર ચાદર ઓઢાડવાની માનતા કરે છે. અને જે માનતા કરે છે એની માનતા પૂરી થાય છે, એનું કામ પણ થાય છે. ચાદર અહીં જેમ અભિષેક આપણે નીલકંઠવાળીને કરીએ ને આપણું કામ થતું હોય છે, ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા હોય છે, એ રીતે ત્યાં અમદાવાદની અંદર આંબલી પોળની અંદર બધા ચાદર ઓઢાડીને સંકલ્પો પૂરા કરે છે અને થાય છે પૂરા. આ છોકરાએ એ દલીલ કરી કે બાપા મેં આંબલીવાળી પોળની અંદર ચાદરે ઓઢાડેલી તોય બીજે સગાઈ થઈ ગઈ. સ્વામી કે ચાદર શું, ગમે તે ઓઢાડને. પછી સ્વામી આગળ બોલ્યા કે આંબલીવાળી પોળમાં જે નિમિત્તે તું ચાદર ઓઢાડે છે અને જે તારા સંકલ્પો પૂરા કરવાના છે ને, એ જ અત્યારે તારી સામે બોલી રહ્યા છે. સ્વામી કે તું સમજ, તારા સારા માટે આ તૂટી ગયું હશે, થોડી ધીરજ રાખ, તને બીજી સારી છોકરી મળશે. ખૂબ આશ્વાસન આપ્યું, ખૂબ સમજાવ્યો, પણ કે મને બહુ જ નેગેટિવ વિચાર આવે છે, મને મરી જવું છે, મરી જવું જ થાય છે. સ્વામી કે બોલીશ જ નહીં, હિંમત રાખ, બળ રાખ. સ્વામીએ તરત જ પાણી મંગાવ્યું. સ્વામી કે મારી સામે તું હાથમાં પાણી લે, હવે કોને પડી છે? હવે એક છોકરો દુનિયામાં ઓછો થયો તો વસ્તી થોડી ઓછી. ઘણી વખત કોઈ પારકા હોય ને, કંઈ લાગે વળગતું ના હોય ને, કંઈ સંબંધ ના હોય ને, તો આવું કોક બોલે આપઘાત કરીને મને મરને, ભાઈ બહુ માથા ભટકાય છે, એવું થઈ જાય. અને એમાં અમદાવાદની અંદર તમે રતનપોળ ને પાનકોર નાકા કે રેલવે સ્ટેશન બાજુ જાઓ ને, કંટાળો આવે એટલા બધા માણસ, જ્યાં જુઓ તે માણા જ ભટકાય, માથા જ ભટકાય. ને એમાં કંઈ સ્કૂટર લઈને ગયા હોય ને તો માણાય ફરતા હોય ને, ભેંસે ફરતી હોય ને, ગાયે ફરતી હોય ને, કૂતરાય ફરતા હોય ને, કોઈક જોડે ભટકાઈએ ને હેઠા પડીએ ને એમ થાય શું વસ્તી છે, શું વસ્તી છે, એક ઓછો થાય. પ્રમુખ સાંઈ મહારાજ બધાને પોતાના માને છે. એમને કોક એવું એમની આગળ આવીને બોલે ને, અસંખ્ય પ્રસંગો છે કે હું આપઘાત કરીને મરીશ, સ્વામી અંદરથી દ્રવી ઉઠે. સ્વામીને ગમે એમ થાય કે આ વિચાર આનો ગમે તેમ કરીને એના મગજમાંથી કાઢવો, કારણ કે સ્વામી જાણે છે કે આપઘાત કરીને મરે એનાથી ભવિષ્યમાં કે બીજા જન્મોની અંદર કેટલું જીવને દુઃખ થાય છે અને કેટલો હેરાન થાય છે. સ્વામી ઘણી વખત એવું કહે છે કે આત્મહત્યા કરવાથી કોઈ પ્રશ્નનું સમાધાન નથી થતું, વ્યાજ સહિત પ્રશ્નો આગળ ભોગવવાના આવે છે, એ જુએ છે. આપણને બહુ ગતાગમ આધ્યાત્મિકતામાં નથી પડતી, પણ આવા પુરુષોના વચનમાં વિશ્વાસ રાખવો પડે કે જે નિસ્વાર્થ છે, જેને કાંઈ આપણી જોડે નાવા નીચોવાનો સંબંધ નથી, પણ એ આપણા દુઃખોને પોતાના માનીને દ્રવી ઉઠે છે. પ્રમુખ સ્વામી મહારાજે છોકરાના હાથની અંદર પાણી આપ્યું અને સ્વામી બરોબર મંડી પડ્યા, તું પ્રતિજ્ઞા કર, તું મારી સામે બોલ કે જિંદગીમાં કોઈ દિવસ હું આપઘાત નહીં કરું. અને પેલો છોકરો મળદાલ થઈ ગયો કે ના પાક્કું બોલ, હું તને નહીં જવા દઉં. સ્વામી પછી બહુ જ દ્રઢતાપૂર્વક આગ્રહપૂર્વક કહ્યું છોકરો કે ના સ્વામી, હવે હું આપઘાત નહીં કરું. સ્વામી કે જ્યાં બળમાં રહેજે, તું પ્રાર્થના કરજે, હું તારા માટે પ્રાર્થના કરીશ, અને એને વિદાય કર્યો. આવા સમયે આવી નબળી ક્ષણોમાં હવે સાંભળનારાની જરૂર હોય છે. મોટાભાગના પ્રશ્નો તો કોક આપણને ભાવથી પ્રેમથી સાંભળે ને એમાં દૂર થઈ જતા હોય છે. બીજો એવો જ એક પ્રસંગ બની ગયો, ત્યાં સ્વામી ભાવનગરની અંદર હતા અને એ વખતે આવી જ રીતે
એક છોકરો હતો, હવે નાનપણથી સ્કૂલમાં ભણતા ભણતા જ કોઈક છોકરી ગમી ગયેલી, નાન જોડે ભવિષ્યમાં પરણીશ, બે ધીરે ધીરે મોટા થયા અને છોકરીની ક્યાંક સગાઈ થઈ ગઈ. છોકરીને તો બિચારીને ખબર એ નહોતી કે આને આવું બધું નક્કી કરી રાખ્યું છે, એટલે વન વે જ ચાલતું હતું. અને પછી ખબર પડી કે આની તો સગાઈ થઈ ગઈ ને હું મોડો પડ્યો, એટલી બધી એને હતાશા આવી ગઈ એ છોકરાને, હવે મારું શું થશે, અને એકદમ ભાગી પડ્યો, હતાશ થઈ ગયો, ભણવાનું બધું મૂકી દીધું. તાત્કાલિક એને સ્વામી પાસે લાવવામાં આવ્યો. સ્વામી કે જ્યાં છોકરીએ બીજે વિવાહ કરી નાખ્યો છે પછી આપણે શું વિચારવાનું, મૂકી દે મનમાંથી કાઢી નાખ, ભગવાન સારા માટે કરે છે. ભવિષ્યમાં તારી સાથે એના વિવાહ થાત તો તું કદાચ એનાથી દુઃખી થવાનો હોત, એ ભગવાન જોનારા બેઠા છે. એ આપણું ભવિષ્યમાં આપણને બચાવવા માટે આ સંબંધ ના થવા દીધો, એવું પણ બને છોકરી માથાનું માથું ફોડે એવી હોય કદાચ, એ તો ને દૂરથી ના ખબર પડે, એના સ્વભાવને તો નજીક જઈએ ને પરણીએ પછી ખબર પડે. એટલે કે ભગવાને તને બચાવી લીધો હશે અથવા તારાથી એને દુઃખ થવાનું હશે, ગમે તે હોય, તો ભગવાને આ સંબંધ ન થવા દીધો. તને બીજે કંઈક સારું મળશે, બધા જ વિચાર ખંખેરીને કામ પર ચડી જા. એ છોકરો રડવા માંડ્યો. ત્યારે સ્વામી કહે, લ્યા તું તો મરદ છે, રડે તો છોકરીઓ રડે, તારે શું રડવાનું, અને હિંમત રાખ, તને સારી છોકરી મળશે, ચિંતા કરીશ નહીં. અને છોકરો સ્વસ્થ થઈ ગયો. તો આવા સમયે કોઈક આશ્વાસન આપનારા મળે. ઘણી વખત ઘરની અંદર માતા પિતા કે જેમણે આપણને ઉછેરીને મોટા કર્યા છે, એ માતા પિતા તરફથી જ એટલી બધી નિરાશા મળે, એવા સંજોગો આવીને ઉભા રહે. વાંકાનેરમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા, બહુ વર્ષો પહેલાનો પ્રસંગ છે. એક યુવક સ્વામી પાસે આવ્યો ને એકદમ ઢગલા મોઢે ફરિયાદો જ કરવા, મારો બાપ આવો ને મારી મા આવીને, મારો બાપ આવો ને મારી મા આવીને. ખરેખર હશે એના મા બાપ ભયંકર, પણ છતાંય એટલો બધો કંટાળી ગયો હતો અને ત્રાસી ગયો હતો. અને પછી કે હું હવે એ લોકોને બતાવી દઈશ. સ્વામી કે તું શું બતાવી દઈશ, કે હું દારૂ પીને અવળે માર્ગે ચાલીને એવો આડો ફાટીશ ને ત્યારે બેની આંખો ઉગડશે. સ્વામી કે આ મૂર્ખામી છે, તારા વિચારો એ મૂર્ખામી છે. તો પેલો છોકરો કે શું મૂંગે મોઢે એમના અત્યાચારો સહન કરું, એ બહુ ભયંકર ગુસ્સાવાળા કેવા હશે મા બાપ. સ્વામી કે જો તું આવે અવળે રસ્તે ચડીશ તમે ખોટ કોને જશે, તારા મા બાપ તો થોડો સમય છે, પછી આખી જિંદગી તારે કાઢવાની છે. તું આવા દારૂ ને બધા વ્યસનની અંદર ચડી જઈશ, પછી વ્યસન તું છોડી નહીં શકે, પછી તું બરબાદ થઈ જઈશ, પછી તું કેવી રીતે જીવનની અંદર આગળ વધીશ. એના કરતાં મા બાપની ભૂલો ભગવાન જોનારા છે, તું ભગવાન પર છોડ, તું તારી રીતે હવે તું મોટો થયો છે, તું તારી રીતે તારા પ્રયત્નો કરીને આગળ વધવા માંડને, તું આવા વિચિત્ર વિચારો શા માટે કરે છે. ખૂબ સમજાયો અને પછી સ્વામી એને ત્યાં વિદાય કર્યો. 2006ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ હતા અને એક કિશોર એના પિતા સાથે સ્વામીને મળવા માટે આવ્યો. સાથે એક સંત પણ હતા. સંતે વાત કરી કે સ્વામી આ કિશોરને વારંવાર આપઘાતના વિચાર આવે છે અને એના પિતાના સ્વભાવને લીધે હતાશ થઈ જાય છે. તે યુવક એકદમ રડી પડ્યો. સ્વામી કે તારા પિતાનો સ્વભાવ કેવો છે, વાત કર ચલ. એ કે વારંવાર વાતે વાતે ગુસ્સે થઈ જાય છે, કંઈ કારણ વગર એટલું બધું બોલે છે ને એટલું બધું ખખડાવે છે, મારું મગજ એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે. એના પિતાએ વાત શરૂ કરી કે સ્વામી હું એમને એમ ગુસ્સો નથી કરતો, છોકરા મારી આગળ ખોટું બોલે છે એટલે મને બહુ જ લાગી આવે છે. આ છોકરો એક વખત પરીક્ષામાં નપાસ થયો, મને 6 મહિના સુધી એણે વાત નથી કરી, પછી મને સ્વામી ગુસ્સો ના આવે, હું કોને માટે બોલું છું, મારા છોકરા આગળ વધે સુખી થાય એને માટે જ મારો વિચાર છે, એને માટે પ્રયત્ન છે, મારે માટે સર્વસ્વ છોકરાઓ છે. ઘણી વખત એવું હોય છે આપણને એમ કે પપ્પા ગુસ્સે થવાનો સ્વભાવ પડી ગયો છે, ચીડિયા છે આમ તેમ, મમ્મીને કંઈ ગતાગમ પડતી નથી, બકબક કરવાની ટેવ પડી ગઈ છે, પણ તમે ઊંડાણથી એમની અંદર રહેલ, ભલે એ ભાવના કઈ રીતે લોકો વ્યક્ત કરે છે, કદાચ વ્યક્ત કરવાની રીત ખોટી હોઈ શકે, ગુસ્સાવાળો સ્વભાવ હોઈ શકે, છણકા હોઈ શકે, પણ તમે ઊંડાણપૂર્વક એમની ભાવના વિચારો ને તો આપણે સુખી થઈ એવો એમની અંદર મનમાં વિચાર હોય છે. પણ છોકરા આપણે સમજી નથી શકતા. સ્વામી એ છોકરાને સમજાવે છે કે ભાઈ આપણા સારા માટે કહેતા હોય ને તો દુઃખ ના લગાડવું, સહન કરતા શીખવું, આપઘાત કરવાની તો કોઈ જરૂર જ નથી, એની કોઈ જરૂરિયાત નથી. પછી એના પિતાને સ્વામીએ સમજાવે. જો સ્વામી કેવું સરસ બાળકો માટે કિશોરો માટે વાતાવરણ ઊભું કરવા પ્રયત્ન કરે છે કે એમ કરીને એનું દુઃખ દૂર થાય. સ્વામીના પિતાને પાછા બોલાયા, એમને સમજાયા કે છોકરો કંઈક ખોટું કરે ને
तो एने एकांत में बोलाई अने शांति थी समझावानो, जाहिर में बे त्रण माणस वच्चे ने उतारी नहीं पाड़वानो। जो शांति थी समझावशो तो प्रश्न नु समाधान थशे, छोकरो तमारो मानसे, एनु अहम गवाय एवी रीते जेम तेम ना बोलू। तो स्वामी ए रीते छोकरानो दुख टाळ्यो। घणी वखत आपणे वात करी ने के सारो अभ्यास करवो होय, पछी आर्थिक स्थिति बरोबर ना होय, जात जातना प्रश्नो होय, तो आर्थिक स्थिति सारी ना होय एना अभाव ने लीधे पण घणी वखत छोकराओ पाछा पड़ी जाता होय छे। मुंबईमां स्वामी बिराजमान हता पोताना रूममां, અને એક મેલા ઘેલા કપડાવાળો એક છોકરો એ કેરીનો કરંડિયો લઈને આવ્યો। એના શેઠે કંઈક કેરીનો કરંડિયો કંઈક મંદિરમાં ઓર્ડર આપ્યો હશે એટલે આપવા માટે આ મજૂરને મોકલ્યો હતો, મજૂર હતો સ્વામીએ। એ છોકરો હવે તો મજૂરી કરવા માટે કેરીનો કરંડિયો મૂકવા માટે જાયેલો, મૂકીને એ તો જે જે કરીને વિદાય થવાનો હતો। એકદમ મેલો ઘેલો સામાન્ય અજાણ્યો છોકરો હતો, અને સ્વામીએ જાણ્યું કે આ હિન્દી ભાષી છે, કારણ કે મુંબઈમાં વધારે પડતા હિન્દી ભાષી કે મરાઠી હોય, એટલે સ્વામી એની જોડે ભાંગી તૂટી હિન્દીની અંદર બોલવાનું શરૂ કર્યું કે શું તારું નામ છે, શું તારું ગામ છે, તું કોણ છો, બધી પૂછપરછ કરતા ખબર પડી કે તું બહુ જ ગરીબ છોકરો હતો અને અતિશય દુઃખી હતો। પછી એણે બધી વાત કરી, બોલતા બોલતા ગળગળો થઈ ગયો, રડવા જેવો થઈ ગયો, આંખમાંથી આંસુ પડવા માંડ્યા કે મારા પિતા માતા બહુ જ ગરીબ છે, જેમ તેમ કરીને હું ડૉક્ટર થયો। હવે બધું હોમિયોપેથી ડૉક્ટર હતો, MBBS સમકક્ષ, એટલું સારું જેમ તેમ કરીને ભણેલો, પણ કે મારા માતા પિતા એટલા બધા ગરીબ છે, કોઈ આર્થિક વ્યવસ્થા નથી અને દવાખાનું ખોલવાના પૈસા નથી, કોઈ એવી મારી પાસે લાગવગ નથી કે મારે કોઈ જગ્યાએ સારી નોકરી હોસ્પિટલમાં કરી શકાય, અને મારો ભાઈ મોટો કમાય છે પણ એ કોઈ દિવસ મારી સામે જોતો નથી। પ્રશ્નો પણ આવા હોય છે લોકોના જીવનમાં। સ્વામીએ તરત જ રામચરણ સ્વામીને બોલાયા, સ્વામીએ બધી વાત કરી, પેલા છોકરાને કહ્યું કે તારું સર્ટિફિકેટ ને બધું લઈને આવી જજે કાલે સાંજે, અમે વ્યવસ્થા કરશું। હવે સાવ અજાણ્યો, હિન્દી ભાષી, કયા પ્રાંતમાંથી આવે છે, કોણ છે, કશું જ નહીં, માણસ છે ને, બિચારો કિશોર છે ને, કાલ ઉઠીને એને દુનિયા જોવાની છે, તો એને હું એને એવી રીતે મદદ કરું કે એના હું દુઃખ કંઈક દૂર કરું। સ્વામીએ બધી એની વ્યવસ્થા કરવાના પ્રયત્ન ત્યાં આગળ કર્યા। સ્વામી અટલાદરાની અંદર હતા અને એક અમિત ત્રિવેદી કરીને એક યુવક સ્વામી પાસે આવ્યો, અને એ ભણતો હતો, સારો વિદ્યાર્થી હતો, અને IAS એને કંઈક પરીક્ષા આપવી હતી, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, અને એમાં તો બધી ફી પણ મોટી હોય, ચોપડા પણ મોંઘા હોય, અને એણે સ્વામીએ જાણ્યું કે એની તબિયત, એની આર્થિક સ્થિતિ ઘરની અંદર સારી નથી। સ્વામી કેવા શબ્દો વાપરે છે, સ્વામી કે તું જરા પણ ચિંતા કરતો નહીં, બરાબર મહેનત કરજે, તારે જે કંઈ જરૂર હોય તે અમને જણાવતો રહેજે, તારી વ્યવસ્થા થઈ જશે, તું જરા પણ ચિંતા કરતો નહીં। આવું બોલનાર વ્યક્તિની જરૂર અમુક સંજોગોમાં હોય છે। પ્રમુખ સ્વામી મહારાજ ખાલી બોલ્યા છે એવું નથી, યશવંત જેઠવા કરીને ઝૂંપડપટ્ટીની અંદર ઉછરતો છોકરો એ સત્સંગમાં આવ્યો, અને સ્વામીએ જાણ્યું કે એને ભણવાની ધગસ છે, આગળ વધવાની ઈચ્છા છે, સ્વામીએ એને IPS ઓફિસર સુધી પહોંચાડી દીધો, અને અત્યારે ઓરિસ્સાની અંદર અદ્ભુત કામ કરે છે, અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આખા રાજ્યના એ પોતે છે, અને નક્સલવાદ સામે ઝઝૂમે છે, અનેક એવોર્ડ રાષ્ટ્રીય કક્ષાએ એમને મળેલા છે, એ પ્રમુખ સાંઈ મહારાજે એને તૈયાર કર્યો છે। તો આવી રીતે અનેક આર્થિક મુશ્કેલીની અંદર પણ સ્વામીએ બહુ જ સહકાર, કેટલા બધા અસંખ્ય કિશોરો કિશોરીઓ યુવકો યુવતીઓને સ્વામીએ આપ્યા છે, અપાવેલા છે। ઘણી વખત શારીરિક મુશ્કેલી એટલી બધી હોય એને લીધે મૂંઝાઈ જાય। સ્વામી 1998ની અંદર અમેરિકા હતા, અને એમનું બાયપાસ સર્જરીનું ઓપરેશન જ થયેલું, અને હજી તો આરામની અંદર હતા, અને એ વખતે એક સંત ઉપર એક કિશોરનો ફોન આવ્યો કે સ્વામી જય સ્વામિનારાયણ, છેલ્લા જય સ્વામિનારાયણ। એટલે સંત ચમક્યા, કેમ છેલ્લા જય સ્વામિનારાયણ, કે બસ સ્વામી આપઘાત કરવા જઉં છું, એટલે આ તો છેલ્લે છેલ્લે ફોન કરી દઉં તમને અને છેલ્લા જય સ્વામિનારાયણ કરું। તો પેલા સંત ચમક્યા કે ભારે કરી, હવે આને હું ફોનમાં તો કેવી રીતે પકડું, બહુ સમજાયો તો રડવા માંડ્યો ફોનમાં। એ સંતે કહ્યું કે તું એક વખત ગમે એમ કરીને અહીં આવી જા મારી પાસે, હું તને સ્વામી પાસે લઈ જઈશ, પણ તું કોઈ આડું પગલું ભરતો નહીં, તું આવી જા, જલ્દી આવી જા,
તાત્કાલિક એને મંદિરે બોલાયો અને પછી બાપા તો પોતે માદગીના બિછાને હતા, ખરેખર સખત સ્વામીને શારીરિક તકલીફ હતી. એ વખતે સ્વામી પાસે એને લઈ ગયા. સ્વામીએ બધું સાંભળ્યું, કારણ પૂછ્યું, તને કેમ આવા વિચાર આવે છે? કે મને પેટમાં સખત દુખે છે, એટલી બધી તકલીફ છે, કેટલી બધી દવાઓ કરી કોઈ રીતે મટતું નથી, એને લીધે હું સારું ભણી શકતો નથી, આગળ વધી શકતો નથી, મને એટલી બધી મૂંઝવણ થાય છે, એના કરતાં હવે મરવું સારું. સ્વામી કે તું મરીશ નહીં, લે આ પાણી પીજે, આશીર્વાદ આપીએ છીએ, તને સારું થઈ જશે, દવા લાગુ પડી જશે, સારામાં સારો અભ્યાસ થશે, એટલું બધું આશ્વાસન આપ્યું. સ્વામી જ પોતે બીમાર હતા, સ્વામીને જ પોતાને પાર વગરની દવાઓ ચાલતી હતી અને બોલાતું પણ નહોતું. એવા સંજોગોમાં સ્વામી એને એટલું બધું આશ્વાસન આપ્યું કે એને બળ મળી ગયું અને પોતે પાછો ભણવાની અંદર પણ આગળ વધતો થઈ ગયો. છેલ્લું કારણ આપણે જે જોવા માંગીએ છીએ એમાં ઘણી વખત આપણે નાનપણની અંદર કોઈક એવા કુસંગી મિત્રોના રવાડે ચડી ગયા અને ખોટો માર્ગ પસંદ કરી લીધો અને પછી આપણું જે પતન થાય છે અને એ પતન આપણું થયું એ જાણ્યા પછી જે નિરાશા મળે છે અને પછી બહાર નીકળાતું નથી એ બહુ જ મોટું હતાશાનું કારણ છે, ડિપ્રેશનનું કારણ છે. સ્વામી 2006માં ગોંડલની અંદર હતા અને એ વખતે કિશોર સ્વામીને મળવા માટે આવ્યો. હજી તો એ સ્કૂલમાં ભણતો હતો, કોલેજમાં પ્રવેશ પણ નહોતો કર્યો અને એને સ્કૂલ લાઈફની અંદર જ કુસંગ લાગી ગયો અને એની અંદર એને એવું કંઈક અશ્લીલ સાહિત્ય વાંચવામાં આવી ગયું હશે કે એવું કંઈક એવા ફિલ્મો આવે એવું બધું જોવાના રવાડે મિત્રોને લીધે ચડી ગયો હશે. તો એ છોકરો બધું બોલવા માંડ્યો, એને ખબર પડી કે હું હવે પડી રહ્યો છું, મારું ભણવાનું બગડી રહ્યું છે, પણ પેલું મનમાંથી નીકળે નહીં. એક વખત કચરો ઘૂસી ગયો, એ કાઢવો બહુ જ અઘરો હોય છે, સહેલું નથી હોતું, જ્યાં સુધી ના ઘૂસે ત્યાં સુધી સારું, ઘૂસ્યું એટલે પતી ગયું. પછી બહુ જ અઘરું, કોઈ પણ માણસને અઘરું પડે એવું નહીં કે આપણે અમુક જણને જ અઘરું પડે, બધાને અઘરું પડે, ના ઘૂસે એટલું સારું. ગંદકી જેટલી અંદર પ્રવેશ ના કરે એટલી સારી. આને બરોબર પ્રવેશ થઈ ગયેલો. એણે સ્વામી આગળ બહુ દિલગીરી સાથે રજૂઆત કરી કે સ્વામી મને આખો દિવસ છોકરીઓના વિચાર આવે છે અને સતત એનું જ ખેંચાણ, એના જ વિચાર, એના વગર રહેવાતું નથી, હું ભણી નથી શકતો, બીજું કંઈ મન એકાગ્ર કરી નથી શકતો અને એટલો બધો હું ડિસ્ટર્બ રહું છું. સ્વામીએ એને આશ્વાસન આપવાની શરૂઆત કરી. બહુ સરસ શબ્દોથી સ્વામી એને સમજાવે છે કે તારો આ રસ્તો ખોટો છે. કેટલા તર્ક, દલીલ અને લોજિકથી સમજાવે છે, આપણા બધા માટે ઉપયોગી છે. આ ઉંમરની અંદર દરેક કિશોર માટે, કિશોરીઓ માટે આ બહુ જ ઉપયોગી શબ્દો છે. સ્વામી કે તારો આ રસ્તો ખોટો છે, અત્યારે તારી ભણવાની ઉંમર છે, તું જો સારું ભણીશ, આગળ વધીશ તો સારો નંબર આવશે, નોકરી ધંધાની અંદર પ્રગતિ થશે અને તને ધારીશ એવી છોકરી મળશે. સ્વામી પછી આગળ વાત કરે છે કે અત્યારથી તું આ કરે છે, તું ભવિષ્યમાં કરીશ શું? તું તારું અને જે પાત્ર આવે એનું પેટ કેમ ન ભરીશ? તું વિચાર કર, અત્યારે આવી રીતે જિંદગી ન બગાડાય, અત્યારે તું નિયમ લે, કુસંગી મિત્રો, ટીવી આ બધું મૂકી દે, પ્રતિજ્ઞા લે, મંદિરમાં નિયમિત આવ, જ્યારે પણ ખરાબ વિચારો આવે ત્યારે તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે, પ્રાર્થના કરજે, ભગવાન તારું મન સ્વસ્થ રાખશે અને તું એ માર્ગે જતો જ નહીં. કેવી તાર્કિક દલીલો છે, બધાએ વિચારવા જેવી દલીલો છે કે કયા ઉંમરે શું કરવાનું છે, એ સ્વામી બહુ સ્પષ્ટપણે આપણને સમજાવે છે. તો આવી રીતે કુસંગના રવાડે ચડેલાને પણ સ્વામીએ પોતે બચાવેલા છે. એક છોકરો કંઈક દારૂની લતે ચડી ગયો હતો અને એટલું બધું દારૂ પી એમને એમ કરતાં કરતાં આર્થિક રીતે બરબાદ થઈ ગયો, પછી કુટુંબની અંદર કે સમાજમાં એનું સ્થાન દારૂડિયા જેવું થઈ ગયું, એટલે કોઈ એની સામે જુએ નહીં, ત્યારે એની આંખ ઉઘડી કે આપણે કંઈ બહુ પાછા પડી ગયા છીએ, હવે કંઈક કરવું પડશે. કંઈ કરવાનું રહ્યું નહીં, વ્યસન છૂટે નહીં, એટલે પછી એને આપઘાતના વિચારો ચાલુ થયા. સ્વામી પાસે કંઈ આવ્યો હશે. સ્વામી કે દારૂથી બરબાદ થયો પછી આપઘાતના જ વિચાર આવે ને, મરવાથી કોઈ વાતનું સોલ્યુશન આવતું નથી, મરવાથી નહીં, દારૂ મૂકવાથી સોલ્યુશન આવશે, હિંમત રાખીને દારૂ મૂક. અને એમ કરીને સ્વામી એને નિયમ આપ્યો. તો આવી રીતે સ્વામીએ કુસંગને રવાડે ચડેલાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે અને દ્રઢપણે પાછા વાળી અને સવળે માળગે ચડાયેલા છે. 1980ની અંદર સ્વામી અમેરિકામાં બોસ્ટન હતા. બે આંખનું ઓપરેશન સ્વામીને કરેલું. આંખની હજી તો આંખની અંદર ટેન્શન હતું, આંખની અંદર દુખાવો થતો હતો અને એ વખતે સ્વામીએ જાણ્યું કે એક સત્સંગ યુવાન આવા કુસંગના રવાડે પાછો પડી ગયો છે. સ્વામી આત્મ સ્વરૂપ સ્વામી સાથે હતા, એમને કહ્યું કે તાત્કાલિક એને મારી પાસે લઈ આવો. અને પછી એ છોકરો આવ્યો. સ્વામી કે ભલા માણસ, તમે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના છો, તમારું જીવન આવું? એમ બોલતા બોલતા સ્વામીને જો કેટલી લાગણી,
સ્વામીની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. અને એ જોઈને પેલા છોકરાને એટલું બધું લાગી આવ્યું કે એ તો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. અને ત્યાં ને ત્યાં એણે પ્રતિજ્ઞા લઈ લીધી કે સ્વામી હવે તેમ તમે જેમ કહેશો એમ કરીશ, અને હું કોઈ દિવસ અવળે રસ્તે નહીં ચડું. એક છોકરો ઉગરી ગયો, બચી ગયો. તો સ્વામીએ આવી રીતે કેટલા બધા કિશોરોને બચાવી લીધેલા છે. અમુક વખત સ્વામી એવી રીતે લાગણીથી બાંધે છે છોકરાઓને. સ્વામી બહેરીનની અંદર હતા અને એ વખતે એક કિશોર રાકેશ કરીને એ સ્વામી પાસે આવ્યો મુલાકાતમાં. સ્વામીએ સહેજે પૂછ્યું કે પૂજા કરે છે? તો કે ના. કેટલા વાગે ઉઠે છે? 12 વાગે. ખબર નહીં ગયા જન્મમાં સરદારજી હશે કે શું. સ્વામી એકદમ મૌન થઈ ગયા. સ્વામી કે કંઈ બોલવાનું જ ના રહ્યું. સ્વામી ચૂપ. અને પછી તો સભા ચાલુ થઈ ગઈ. સભા પછી એ જ છોકરો હવે કંઈક હાર તોરાન સન્માન હશે, હાર લઈને આવ્યો. સ્વામી એકદમ કડક થઈ ગયા. સ્વામી કે હું તારો હાર નહીં પહેરું, હું ત્યારે જ તારા હાથનો હાર પહેરીશ કે હું કહું એમ તું કરે. પેલા છોકરાએ એકદમ હાથ જોડી દીધા. સ્વામી કે બોલ હવે તું શું શું કરીશ. અને એવો લાગણીથી બાંધેલો ને સ્વામીની સામે એ છોકરો તરત નિયમ લેવા માંડ્યો, હું હવેથી વહેલો ઉઠી જઈશ, હવેથી હું પૂજા કરીશ, કોઈ દિવસ અવળે રવાડે નહીં ચડું. સ્વામી કે પહેરાય ચાલ. પ્રેમથી સ્વામી એનો હાર પહેર્યો. તો આ રીતે પણ જીવન પરિવર્તનો સ્વામીએ કરેલા છે. 2005ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને એ વખતે સ્વામી બહુ બીમાર હતા. અને એ વખતે એક પરદેશનો યુવક સ્વામી સામે, સ્વામી તો હજી ખાટલાની અંદર બેઠેલા, અને એ વખતે તાત્કાલિક એની એવી પરિસ્થિતિ મુલાકાત કરાવવામાં આવી અને સ્વામીએ સાથે બધી વાતચીત ચાલુ થઈ. હવે એ તો અંગ્રેજી વધારે જાણતો હતો, ગુજરાતીમાં બહુ ખબર ના પડે. મોટો પત્ર લખીને આવેલો એ, અને પત્ર પોતે જાતે ઇંગ્લિશમાં વાંચવા માંડ્યો અને બીજા એક સંત એને ગુજરાતી કરીને બાપાને સમજાવવા માંડ્યો કે આ છોકરો આવી રીતે કંઈક સમજાવી, આવી રીતે કંઈક કહેવા માંગે છે. એમાં એણે પત્રની અંદર છોકરાએ લખેલું કે આ પહેલાં તમે જ્યારે અમેરિકા હતા ત્યારે મારી સાથે તમે 1/2 કલાક ગાળેલો અને મને સુધારવા માટે પ્રયત્ન કરેલો, એ મારા જીવનની અંદર સ્પર્શી ગયું છે. પછી એ છોકરાએ પત્રમાં એવું લખ્યું કે આપે જેવું હેત આપ્યું છે એવું હજી સુધી બીજા કોઈએ મને હેત નથી આપ્યું. મને હવે અંતરમાં એમ રહ્યા કરે છે કે કોઈ મને સ્વામિનારાયણનો ભક્ત કહી શકે એવી મારી જિંદગી બને તો સારું. બધી જ પ્રકારના વ્યસન, દૂષણ, ડ્રગ્સ, દારૂ બધા પરે ચડી ગયેલો, બધી રીતે ખતમ થઈ ગયેલો છોકરો હતો. પણ સ્વામીએ જે પ્રેમથી એને 1/2 કલાક સાંભળેલો ને અમેરિકામાં, એને એટલું સ્પર્શ્યું. હજી એ બધી બદીમાંથી બહાર નહોતો નીકળી શક્યો, હજી એ પોતાનું જીવન સંપૂર્ણ સુધારી નહોતો શક્યો, પણ એને સ્વામીની લાગણી ભૂલાતી નહોતી. એટલે મળવા આવેલો કે સ્વામી હું આપનો ભક્ત કહેવો એવો બનું એવો મને સતત વિચાર આવે છે. મને સતત થયા કરે છે કે મારે આપના પ્રેમના અધિકારી થવું હોય તો જીવન બદલવું જ પડશે. આપે મારા પર વિશ્વાસ રાખ્યો છે તો હું બદલવા માટે પ્રયત્ન કરીશ. અને એ પોતે 14 આંસુએ રડતો રડતો બોલતો હતો. સ્વામી પણ એકદમ ગળગળા થઈ ગયા. 15 મિનિટ બીમારીમાં સ્વામી એને માટે ટાઈમ કાઢ્યો અને પછી માથે સ્વામીએ હાથ ફેરવવા માંડ્યો. સ્વામી કે તું ચિંતા ના કરીશ, તું મુમુક્ષુ છે, ધીરે ધીરે બધી ટેવો છૂટી જશે, અમે પ્રાર્થના કરીશું, તું પ્રાર્થના કરતો રહેજે, પુરુષાર્થ કરતો રહેજે, તું ચોક્કસ આગળ વધીશ. પણ ઠાકોરજીનો પ્રસાદીનો હાર એ છોકરાને પહેરાયો. સ્વામી કે જ્યારે જ્યારે ખરાબ વિચાર આવે ને ત્યારે તું આ પ્રસંગને યાદ કરજે. અને એ રીતે સ્વામીએ બધી એને ખૂબ આશ્વાસન આપ્યું, ખૂબ બળ આપ્યું. અને પછી સ્વામી કે તું તો લાખોને સત્સંગ કરાવે એવો બળિયો થઈશ, જા આશીર્વાદ છે. અને છોકરો એકદમ બાપાના પ્રેમથી રંગાઈ ગયો. એટલે સ્વામી આવી રીતે અનેકને સુધારેલા છે. છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ. એક વખત એક માણસ હતો અને પોતે નવી નક્કોર ગાડી ખરીદેલી અને એ ગાડીને પોતે ઊભો ઊભો પોલિશ કરતો. કોઈ પણ નવી વસ્તુ આપણી પાસે આવે એટલે એને માટે આપણને લાગણી હોય અને એને માટે એટલો બધો આમ પ્રેમ આમ જોડાઈ ગયો હોય અંદર, એટલે અમે એકદમ ઘસી ઘસીને પોલિશ કરતો હતો. એનો 4 વર્ષનો છોકરો રમતો રમતો આવ્યો, એક પથ્થરો અણીદાર લીધો અને પાડવા માંડ્યો લીટા. હવે કેવું ચડે? પછી એના બાપને ખબર નહીં કેમ એટલું બધું ખુન્નસ ચડ્યું, છોકરાના હાથમાંથી પથ્થર ફેંકાઈ દીધો અને એકદમ પેલું વજનદાર પેલી રેન્ચ આવે ને પેલું ફાઇલ જેવું, અને એના 2 હાથ લઈને ઠોકવા જ મંડી પડ્યો એનો બાપ. એને ખબર જ ના પડી હું આ શું કરું છું. છોકરાના 2 આંગળાને ભયંકર રીતે ઈજા પહોંચી. તાત્કાલિક હોસ્પિટલમાં પછી ભાન આવ્યું, છોકરો ચીસાચીસ પાડતો હતો એટલે દવા તો કરવી પડે, પોતાનો જ છોકરો હતો એટલે લઈ ગયા દવાખાને. ડૉક્ટરે તપાસ્યું, બધા હાથના બંને
હાથના આંગળા દસે દસ આંગળાના હાડકાના કૂચે કૂચા બોલી ગયા હતા, એકે આંગળી સાજી રહી નહોતી. અને એક છોકરાએ બધી આંગળીઓ કાયમ માટે ગુમાવી દીધી. એના બાપને પછી બહુ જ પસ્તાવો થયો, બહુ જ લાગી આવ્યું, અને એટલો બધો પોતાની જાત ઉપર ને કાર ઉપર ગુસ્સો ચડ્યો, પછી ઘેર આવ્યો અને કારને ધડાધડ લાતો મારવા માંડ્યો. અને એમાં અચાનક એણે જોયું કે કાર ઉપર છોકરાએ જે લીટા પાડેલા ને એની અંદર એવું લખેલું કે આઈ લવ યુ ડેડ. અને એ માણસે પછી આપઘાત કર્યો. એક ચિંતકે બહુ સરસ વાત કરેલી છે, થિંગ્સ આર ટુ બી યુઝ્ડ એન્ડ પીપલ આર ટુ બી લવડ, કે વસ્તુઓને વાપરવાની હોય છે અને માણસ હોય ને મનુષ્ય એને પ્રેમ કરવાનો હોય છે. પણ અત્યારના જમાનાની અંદર આખું ચક્ર ઊંધું થઈ ગયું છે. ધ પ્રોબ્લેમ ઇન ટુડેઝ વર્લ્ડ ઇઝ ધેટ પીપલ આર યુઝ્ડ એન્ડ થિંગ્સ આર લવડ. એટલે અત્યારે ઊંધું થઈ ગયું છે, અત્યારે લોકો વસ્તુઓને વધારે ચાહે છે, પોતાના ધંધાને પોતાના બિઝનેસને વધારે ચાહે છે, પણ પોતાના જ દીકરા દીકરીઓ અથવા પોતાના જ સગાવાલા અથવા પોતાના જ મિત્ર મંડળ એને એટલું નથી ચાહતા. એટલે કોઈ સમય આપી શકતા નથી. એને બિઝનેસ યાદ આવે છે, એને બીજું બધું પોતાની માલ મિલકત યાદ આવે છે, એનો વહીવટ યાદ આવે છે, પણ પોતાના સ્વજન યાદ આવતા નથી. કોઈને ટાઈમ આપવાની પડી નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજને આદર્શ વરેલો છે. પ્રમુખ સ્વામી મહારાજને છે ને વસ્તુઓની પડી નથી. પોતાનો આટલો મોટો વ્યવહાર છે, આટલા બધા 800 ઉપર મંદિરો છે, આટલા બધા કરોડો અબજો રૂપિયાનો વ્યવહાર છે, એની અસંખ્ય મિટિંગો છે, બધાની વચ્ચે એણે આપણા જેવા કિશોરો યુવકોને જ સ્થાન મુખ્ય આપેલું છે. મનુષ્યને જ એમણે ચાહ્યા છે, કિશોરો યુવકોને જ એમણે ચાહ્યા છે.